નમસ્કાર મિત્રો, ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે પ્રકરણ નંબર 2, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2ની, જેની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે રિપીટર વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ઉપયોગી છે અને જેમને જુલાઈ મહિનાની અંદર જે પૂરક પરીક્ષા આપવાની છે તે માટે આપણે અત્યારે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ. અને હાલ આપણે આજે ચર્ચા કરવાના છીએ કે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. મિત્રો, આ પ્રશ્ન વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, એટલા માટે મોસ્ટ આઈએમપી છે અને દરેક વિદ્યાર્થીએ આ પ્રશ્ન તૈયાર કરવો અવશ્ય. દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ કેવી રીતે હોય છે? તો દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ મુખ્ય 4 મુદ્દાઓમાં વિભાજિત કરી શકાય. એક છે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ, બીજું છે બગીચાની માટીમાં પીએચનું મહત્ત્વ, ત્રીજું આપણા પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ, ચોથું આપણા દાંતના સડવામાં પીએચનું મહત્ત્વ અને પાંચમું પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા રાસાયણિક યુદ્ધ અથવા તો આત્મસંરક્ષણ માટે પીએચનું મહત્ત્વ. દરેક પીએચના મહત્ત્વની અંદર કઈ રીતે મુદ્દા લખી શકાય તેની પણ અહીંયા તમે જોઈ શકો છો. હું તમને થોડી ઘણી એની સમજૂતી આપી દઉં કે સજીવોના અસ્તિત્વમાં કેમ પીએચનું મહત્ત્વ છે. તો માનવ શરીરની પીએચ એ 7.0 થી 7.8ની વચ્ચે હોય છે, એટલે કે તટસ્થ પીએચ હોય છે. જો એસિડિક અથવા તો બેઝિક થઈ જાય તો સજીવો અથવા તો આપણે મનુષ્ય અસ્તિત્વ ટકાવી શકતા નથી. અને આ ઉપરાંત સજીવો માત્ર પીએચનું મર્યાદિત ફેરફાર જ સહન કરી શકે છે, એના સિવાય એમની બોડી આ પીએચનું મર્યાદિત ફેરફાર સિવાયનો જે ફેરફાર થાય છે તે સહન કરી શકતી નથી. જ્યારે વરસાદના પાણીની પીએચ પણ જો વધી જાય અને એસિડ વર્ષા જેવા કિસ્સા બને છે તો તેનાથી પાણીમાં વસનારા સજીવોનું પણ જીવન જોખમાતું જોવા મળે છે. તો આ રીતે સજીવોના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ હોય છે. તે જ રીતે બગીચાની માટીનું પીએચનું મહત્ત્વ શા માટે છે? કારણ કે બગીચો હોય કે ખેતર હોય, આપણી માટી જો તટસ્થ હશે તો આપણે તેમાં વનસ્પતિનો સારો એવો વિકાસ જોઈ શકીશું. જો આપણે તેની અંદર એસિડિક અથવા બેઝિક પીએચ જોવા જો આપણે એસિડિક અથવા તો બેઝિક પીએચની અંદર જોઈશું તો એસિડિક પીએચ જમીનમાં અને બેઝિક જમીનની અંદર આપણે વનસ્પતિનો સારો વિકાસ કરી શકીશું નહીં. જેને લઈને આપણે વનસ્પતિની જે યોગ્ય વિકાસ માટેની જમીન છે તે તટસ્થ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. જો એ એસિડિક હોય તો તેમાં બેઝિક પદાર્થો ઉમેરવા અને જો બેઝિક હોય તો તેમાં એસિડિક પદાર્થો ઉમેરી અને તેને તટસ્થ કરવામાં આવતી હોય છે. આ રીતે આપણા પાચનતંત્રમાં પણ પીએચનું મહત્ત્વ છે. જેમ કે આપણા જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોય છે, જે નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરતો હોય છે. હવે જો તમારા શરીરની અંદર આ સ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે તો તમારા શરીરની અંદર એસિડિટી જેવી સમસ્યાઓ સર્જાય છે અને આ દર્દથી છુટકારો મેળવવા તમે એન્ટાસિડ નામની દવાઓ પણ લેતા હો છો. એન્ટાસિડનો મતલબ શું થાય કે એવા બેઝ જે એસિડને તટસ્થ કરે છે, અને જેમાં ઉદાહરણ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH ટ્વાઇઝનું ઉદાહરણ લઈ શકાય અને તેની મદદથી તમે એસિડિટીથી છુટકારો મેળવી શકો છો. આ ઉપરાંત આ જો પીએચની અંદર મર્યાદિત માત્રામાં ફેરફાર થાય તો આપણા દાંત પણ સહન કરી શકે, પરંતુ જો વધારે પડતો પીએચની અંદર ફેરફાર થશે તો આપણા દાંતની અંદર પણ સડો થતો હોય છે. તો આપણા મોઢામાં એસિડ આવે છે કઈ રીતે? તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી અમુક ખોરાક જે આપણા દાંતની અંદર ભરાઈ રહેતો હોય છે અને આ ભરાઈ રહેલા ખોરાકનું બેક્ટેરિયા દ્વારા જ્યારે વિભાજન થાય તો એમાંથી એસિડ ઉત્પન્ન થાય છે અને આ એસિડ આપણા દાંતના જે ઉપરનું આવરણ હોય છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું તેને તોડી નાખતું હોય છે, એટલે કે ખવાઈ જતું હોય છે અને એના કારણે આપણને સડો થતો હોય છે. તો આપણા દાંત ચોખ્ખા રાખવા આપણે રોજ ટૂથપેસ્ટથી જે સામાન્ય રીતે બેઝિક હોય છે તેનાથી બ્રશ કરવો આવશ્યક હોય છે. આ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિઓ પોતાના રક્ષણ માટે પણ એસિડનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે મધમાખી પોતાનો ડંખ મારે તેની અંદર તે પોતાનો એસિડ છોડતી હોય છે, ફોર્મિક એસિડ. કીડી પણ ચટકો ભરે તો તેની અંદર પણ ડંખની અંદર એસિડ હોય છે. એ રીતે કવચ નામની વનસ્પતિ પણ પોતાના ડંખની અંદર ક્રોમિક એસિડ અને મિથેનોઇક એસિડ નાખતી હોય છે, જેનાથી લઈને બીજા પ્રાણીઓને બળતરા થાય છે અને એ પ્રાણીઓ બીજા પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકતા નથી. તો મિત્રો, આ રીતે દરેક સજીવોના અસ્તિત્વમાં એટલે કે આપણા દૈનિક જીવનમાં પીએચનું ખૂબ જ મહત્ત્વ છે. અને આ પ્રશ્ન 2 માર્ક્સની અંદર અને 4 ગુણની અંદર વિભાગ ડીની અંદર મોસ્ટ આઈએમપી રીતે પૂછાતો હોય છે. તો દરેકે અહીંયાથી જવાબ લખી લેવો, કઈ રીતે એના મુદ્દા લખી શકાય, કઈ રીતે એને સમજાવી શકાય, કઈ રીતે એને તમે લખી શકશો, તમારા શબ્દોમાં પણ આ જવાબો લખી શકો, પરંતુ તમારે પહેલાં એને સમજવાની જરૂર છે. તો આ રીતે મિત્રો, આ વિડીયોના અંતે તમે તમારું મટીરિયલ જાતે લખી શકો છો. આ પ્રશ્ન મેં તમને સંપૂર્ણ સમજાવી દીધો છે. આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વિડીયો સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ, તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રો જોડે શેર કરજો. ધન્યવાદ.